बनासकांठा जिला कांग्रेस प्रमुख दिनेशभाई गढ़वी आज धानेरा खाते आवी पहोंच्या था। गत रोज थी समग्र गुजरात राज्य में अलग अलग जिला में मोंघवारी मुद्दे केन्द्र सरकार तेमज गुजरात सरकार विरुद्ध में धरना कार्यक्रमों योजाया था। આજે તાલુકા મથકે મોંઘવારી મુદ્દે કોંગ્રેસ પક્ષના આગેવાનો જમીન પર બેસી ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રો ઉચ્ચાર્યા હતા। કોરોના મહામારી દરમિયાન ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારોની આર્થિકતા પર ભારે અસર પડી છે, તો આ તરફ સતત બે વર્ષ દરમિયાન અનેક ચીજવસ્તુઓમાં ભારે ભરખમ વધારો થયો છે। ડીઝલ અને પેટ્રોલના ભાવ હવે સદી ફટકારે તેમ છે, તો તેલ સહિત ખેતીને લગતી દવા ખાતર સાથે પશુદાણ વધતા ભાવ ખેડૂતોને રોવડાવી રહ્યા છે। આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પક્ષના પ્રમુખ દિનેશભાઈ ગઢવીની આગેવાની હેઠળ ધાનેરા પેટ્રોલ પંપ ખાતે જમીન પર બેસી ધરણા કર્યા હતા। ગુજરાતની ભાજપ સરકારના વિરુદ્ધ અને મોંઘવારી મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા હતા। ધરણા યોજાય કે શરૂઆત થાય એની સાથે પહેલેથી ઉભેલી પોલીસે કોંગ્રેસ પક્ષના નેતાઓને પકડી ધાનેરા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા। ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય નથાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, ધાનેરા નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખ શંકરભાઈ, તાલુકા તેમજ શહેરના કોંગ્રેસ કાર્યકર્તાઓ મોંઘવારી વિરુદ્ધના ધરણા પ્રદર્શન કાર્યક્રમમાં સામેલ થયા હતા। કોંગ્રેસ જિલ્લા પ્રમુખે ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની સરકારને મોંઘવારી વિરુદ્ધ ઘેરી આમ જનતાની ચિંતા કરી મોંઘવારીને અંકુશમાં લાવે તે મામલે સલાહ આપી હતી। અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ભારતમાં ગઈકાલે તમામ જિલ્લા મથકે અને આજે તમામ તાલુકા મથકે મોંઘવારી વિરુદ્ધનો કાર્યક્રમ આપવામાં આવ્યો। છેલ્લા 1.5 વર્ષમાં કોરોનાની વૈશ્વિક મહામારીમાં અનેક લોકો બદહાલ બેહાલ થયા છે, અનેકે આપણા વચ્ચેથી વિદાય પણ લીધી, અણધારી વિદાય લીધી છે। જ્યારે નાનામાં નાના ધંધા, વેપાર, યુવાનો રોજગાર માટે, ગરીબો અને મધ્યમ વર્ગ આવક અને જાવકના બે છેડા ભેગા કરવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે, ત્યારે નિર્દયી, નિષ્ઠુર અને સંવેદનહીન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દિન પ્રતિદિન મોંઘવારી વધારતી જાય છે। આજે પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને છે, ખાદ્ય તેલના ભાવ આસમાને છે, અનાજના ભાવ આસમાને, અને સામે આવક એ લોકોની શૂન્ય થઈ ગઈ છે। ત્યારે બહુ ચિંતાની વાત છે કે નથી કેન્દ્ર સરકાર તરફથી કે નથી રાજ્ય સરકાર તરફથી આ બાબતની કોઈ સ્પષ્ટતા થતી। આટલી સંવેદનહીન સરકારો આજ સુધી જોઈ નથી, ભારતના ઇતિહાસમાં નથી જોઈ। આજે 40 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ અને ડીઝલ માત્ર ટેક્સ તરીકે જાય છે। આજે ખેડૂતોને જે ટ્રેક્ટર ઉપર નભી રહ્યા છે એમને ડીઝલ શું ભાવ પડે છે આપ લોકો આપના માધ્યમથી આપ જાણો જ છો, અને સામે એમને જ્યારે MSP આપવાની વાત, લઘુત્તમ ટેકો આપવાની વાત થાય ત્યારે આ સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા નથી થતી, અને વધારે તો 5-6 રૂપિયા ક્વિન્ટલે, 700 રૂપિયા ક્વિન્ટલે, 7 રૂપિયા કિલોએ, આ કઈ રીતનું, કઈ રીતે આવકના જાવકના છેડા મેળવી શકે પ્રજાજન? મારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી છે કે કેન્દ્ર ભારત સરકારની અર્થવ્યવસ્થા તમારી હાથમાંથી સરી ગઈ છે, તમારી સમજ બહાર જતી રહી, ભારતની આરોગ્ય સેવા તમારી સમજ બહાર જતી રહી, તમારા હાથમાંથી સરી ગઈ છે, તમામ વિભાગો તમારા હાથમાં રહ્યા નથી, તો આવામાં નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપી અને ફરીથી જનાદેશ મેળવો એવી આ તબક્કે કોંગ્રેસની તમને વિનંતી પણ છે, ચેતવણી પણ છે।